નમસ્કાર. નદીનો કિનારો, કિનારે વસેલું નાનકડું ગામ, ગામને પાદરે ઠાકર મંદિર, અને એ ઠાકર મંદિરની એક ઓરડી અને એમાં એક ભૂદેવ રહે. નામ તો એનું કરુણાશંકર હતું, પણ ગામ આખું એને ભૂદેવ કહેવાય. હવે યશામ ને વિદ્યા ને તપો ને દાનમ ને જ્ઞાનમ ને શીલમ ને ગુણો ને ધર્મ તે મૃત્ય લોકે ભોવિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી રહી મને વિદ્યા બુદ્ધિ નહીં નહીં ધર્મ જસ દાન જન્મ વૃથા ભૂપર ધરે પશુ બિન પુચ્છ બિષાણ. એટલે આટલા સદગુણ માણસમાં હોવા જોઈએ, વિદ્યા હોવી જોઈએ, ધન હોવું જોઈએ, દાન હોવું જોઈએ, તપ હોવું જોઈએ, આવું બધું. પણ આ ભૂદેવને એ મંદિરનો આખું ચોગાન વાળી નાખે ને ઠામડા ઉટકી નાખે ને મંદિરમાં સેવા પૂજા કરે, બે વખત ખાવા પીવાનું મળી જાય ને ઓરડીમાં રહેવાનું, આમ આનું જીવન વ્યતીત થતું. પણ સાંજનો સમય હોય ને નદી કિનારે એકલો નીકળે ફરવા, ત્યારે એને વિચાર આવતો કે કોઈ સદગુણ મારામાં નથી અને આવું ને આવું જીવન આ ક્યાં સુધી જીવવું એમ, અને આ જીવનનો અર્થ શું છે એમ. એટલે એને વિચાર કર્યો કે બસ જીવનનો અંત લાવી દેવો, આ જીવન હવે જીવવું નથી. પણ એને વિચાર જુદી જ જાતનો કર્યો કે જીવનનો અંત લાવી દે તો જંગલમાં આવેલો જો અને વનરાજ ક્યાંક મળી જાય છે તો એ ફાડી ખાય છે એટલે જીવતર પૂરું થઈ જાય છે. ભૂદેવ તો નિર્ભય બની નીકળી પડ્યા અને હાલતા 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 એ ગાઢ જંગલમાં પહોંચી ગયો. જંગલમાં એક નદી, નદીનો કિનારો, કિનારામાંથી વૃક્ષો અને એ વૃક્ષો ઉપર માન સરોવરના રાજહંસો એ બેઠેલા. એ માન સરોવરથી દ્વારકાધીશની જાત્રાએ જતા પંખી બધા. હવે એને આમ જોયું તો આ ભૂદેવને જતા જોયા, સામેથી વનરાજને આવતા જોયા. એટલે આ માન સરોવરના હંસોએ વનરાજને કીધું કે જો વનરાજ, આપ સમગ્ર વનના રાજવી છો એટલે અહીં વસતા તમામ એ આપની પ્રજા છે અને એનું રક્ષણ કરવું એ આપનો ધર્મ છે. સામેથી ભૂદેવ આવે છે અને એ દયાને પાત્ર છે એટલે ધ્યાન રાખજો. અને સિંહને થઈ ગયું કે વાત તો સાચી જ છે. એમ આગળ આવતો તો ભૂદેવ નિર્ભય બનીને સિંહ સુધી પહોંચી. એટલે સિંહે એને ધોતીનો એક છેડો પકડ્યો અને આમ માલવા માંડ્યો. ભૂદેવે એની પાછળ પાછળ જવા માંડ્યા. જંગલમાં એક ગુફા આવી અને ગુફા સુધી સિંહ લઈ ગયો અને ગુફા પાસે લાવી અને સિંહ જતો જ. પણ ગુફામાં જ્યાં ભૂદેવે જોયું ને તો એક રાજકુમારની સિંહે હત્યા કરેલી વનરાજ, અને એનો મૃતદેહ પડેલો, પણ એના માથે આભૂષણો જે હતા, સોનાનો મુગટ હતો, માળાઓ હતી, બાજુબંધ હતા, વીંટીઓ હતી, પોંચીઓ હતી, ઘણા આભૂષણો એના દેહમાંથી હતા. એટલે ભૂદેવે તો બધા આભૂષણો ઉતારી લીધા, હીરા મોતી જવેરા ને હોનું ને બધું ફાટ ભરી અને હાલતો થઈ ગયો. પછી તો એને ઓરડીમાં રહેવાની જરૂર નહોતી. ભૂદેવે તો એક મકાન સારું ભાડે રાખ્યું અને ક્યાંક પાછી જમીન લીધી અને નવું મકાન બનાવ્યું, આલિશાન મકાન. અને એમાં વળી વિશાળ ફળીઓ ને દ્રાક્ષનો માંડવો ને પાણીની ડંકીને માણાને નવી લાગી કે મારે ગમે એ ચમત્કાર થયો હોય, પણ ભૂદેવની આર્થિક સ્થિતિમાં ફેર પડી ગયો. એક રસિક શેઠ એની હારે ભણતો અને એનો મિત્ર, પણ એ નિર્ધન હતો. એનામાં બુદ્ધિ હતી વેપાર વાણિજ્યની, પણ પૈસા નહોતા. એ બે મિત્રો મળ્યા, વાતો કરે. હવે આ ભૂદેવના પૈસા અને ઓનની બુદ્ધિ એમ એને વેપાર શરૂ કર્યો. એટલે ગામડા ગામમાં એક દુકાન ભાડે રાખીને કાલા કપાસથી શરૂઆત કરી
પછી તો વેપાર મંડ્યો વધવાનો, આખા વિસ્તારના કલાકો પાસે આવડા કરી દે, એમાંથી કમાણી મંડી થવાના. અને ભૂદેવ તો હવે સંપત્તિવાન હતા, તો એ કન્યાઓને માંગા મંડ્યા આવવાના, કન્યાના મા બાપો મંડ્યા અવારનવાર એની મુલાકાત લેવાની. એમાં એક સુકન્યા હારે ભૂદેવનું સગપણ થયું, પછી ધામધૂમથી લગ્ન થયા. ભૂદેવે આખા ગામને જમાડ્યું પણ, અને સમય તો વ્યતીત થવા માંડ્યો, પૈસા ટકાની તો કોઈ ખમી હતી જ નહીં. બે દેવના ચક્ર જેવા દીકરાઓના જન્મ થયા, અને આમ જીવન વ્યતીત થતું જતું. પણ એમાં ભૂદેવને એકવાર એવો વિચાર આવ્યો કે મારું જીવન તો આમને આમ વ્યતીત થઈ શકશે, આ જ મોટ શોખમાં હું જીવન વ્યતીત કરી શકીશ, પણ મારા પછી મારા સંતાનોને એના સંતાનોને એનું શું થાય છે એમ. હવે આવો વિચાર આવ્યો, અને લોભ છે ને, કામ ક્રોધ મદ લોભ મોહકી જબ લગ મન મેં ખાન, ક્યાં મૂર્ખ ક્યાં પંડિતા દોનો એક સમાન. એ લોભને વશ થઈને ભૂદેવે તો સીધું જ વિચાર્યું કે હાલો જંગલમાં, વળી વનરાજ મળશે ને, વળી કાંઈક લઈ જાય છે તો પાછી સંપત્તિનો ડગલો. એટલે ભૂદેવ પાછા નિર્ભય બની અને જંગલ તરફ એને પ્રયાણ કર્યું. એ નદી આવી, એનો કિનારો આવ્યો, એ જ વૃક્ષો, અને પહેલાં એ જ વૃક્ષોમાં ઉપર માનસરોવરના રાજહંસ બેઠેલા. ત્યારે લીલા સમ પાંદડામાં બેઠેલા સફેદ રાજહંસો, એ નીલમનો ડગલો પડ્યો હોય ને, અને એમાં સફેદ મોતી પડ્યા હોય એવા દેખાત. પણ આ વખતે નીકળ્યા જ્યારે ભૂદેવ ત્યાંથી, ત્યારે કાગડા બેઠેલા બધા, કાગડાની આખી નાચ ભેગી થયેલી, અને એમણે જોયું કે ભૂદેવ આ તરફથી જાય છે, સામેથી સિંહ આવે છે. બધાએ કાગડાએ વિચાર કર્યો કે જો સિંહ હત્યા કરી નાખે ભૂદેવની અને ભોજન કરી લે તો વાહે જે વધે ને એમાંથી આખી નાચ થઈ શકે, આપણે નાચનું જમણવાર થઈ જાય. એટલે સિંહ એ વૃક્ષ પાસે આવ્યો એટલે કાગડાઓએ કીધું કે વનરાજ જો સામેથી આવે ભૂદેવ, ખાઈ પીને રુષ્ટપુષ્ટ થયા છે, ઠાર મારી નાખો અને ઉમદા ભોજન કરો આપ, અને આપના ભોજન પછી જે વધશે એમાંથી અમારી આખી નાચનું ભોજન થઈ જાય. હજી આવી સલાહ કાગડાઓએ આપી, અને એમાં ભૂદેવને વનરાજ સામસામ આવી ગયા. એટલે વનરાજે એટલું જ કીધું કે ભૂદેવ, તમે લોભના માર્યા આવ્યા છો અહીં, પણ જેવા આવ્યા ને એવા પાછા જતા. ભૂદેવને બહુ નવી લાગી કે અરે વનરાજ, આ જ નદી ને આ જ કિનારો, આ જ વૃક્ષો, અને આપ છો અને હું છું, તો આમાં ફેર શું પડી ગયો આટલો? એટલે વનરાજે એટલું જ કીધું કે ફેર કાંઈ નથી પડ્યો, સલાહકાર બદલાઈ ગયા, સલાહકારો બદલાઈ ગયા છે. અને સલાહકારો બદલી જાય ને એટલે જીવન બદલી જાય. આ મંથરાએ સલાહ આપી કઈ કહીને, દાસીનું કામ કેવળ સેવા કરવાનું છે, એના બદલે સલાહ આપી, અને કઈ કઈ પાછી એની સલાહ માન્ય રાખી તે રામાયણ રચાણું આખું. સલાહકાર બદલી ગયા, ભૂદેવ તરત જ સમજી ગયો, એ પાછા ફરી એને પોતાનો કારોબાર સંભાળી લીધો. હવે એક વાત મને વચ્ચે યાદ આવી ગઈ કે ઇટાલીનું મિલાન શહેર, અને એમાં એક ચિત્રકાર નીકળી પડ્યો. હવે એને ચિત્ર બનાવવું, અને આબેહૂબ જો ચિત્ર બનાવવું હોય ને તો સામે મોડેલની જરૂર પડે, તો એ મોડેલની શોધમાં નીકળી પડેલો. એમાં રસ્તા ઉપર એને જોયું તો એક ઝઘડો થયેલો, અને એમાં એક માનવી બેફામ અપશબ્દો બોલતો આવે, દારૂની દુર્ગંધ મોઢામાંથી આવે, હાથમાં પાછી બોટલ, અને કોઈ અરે મારામારી થઈ છે તો આમ લોહી હાલ્યું આવે ચહેરામાંથી, અને આવી ભયાનક એની સ્થિતિ.
લોકો આમ દૂર દૂર ઊભેલા, પણ ગમે એ થયું આ ચિત્રકાર સીધો એની પાસે પહોંચ્યો અને એને રિક્વેસ્ટ કરી કે મારે એક ચિત્ર બનાવવું છે, એના મોડેલ તરીકે આપ સેવા આપશો. અને બધાની નવાઈ વચ્ચે ઓણે સ્વીકારી લીધું. બોલો, યુવાનને એના સ્ટુડિયોમાં લઈ ગયો, સામે આમ બેસાડ્યો, કેનવાસ લગાડ્યું સ્ટેન્ડ ઉપર અને આમ આઉટલાઇન મારવાની શરૂઆત કરી. એ ચહેરો ને એની આંખો ને ભંવરને નાક ને મોઢો લાઇટ એન્ડ શેડની ડિટેલ્સ ઉપસાવી અને ધીરે 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 ચિત્ર માંડ્યું તૈયાર થાવ. એને આ જે જે એની હાલત હતી ને બધી વર્ણવી, લોહી બોહી બતાવ્યું, બોટલ હાથમાં. અને જેમ જેમ ચિત્રકાર ચિત્ર બનાવતો ગયો ને, એમ મોડેલ તરીકે બેઠેલા માનવી એની આંસુ એની આંખોમાંથી ચોધાર આંસુ એ રડવા માંડ્યા. ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડ્યા. ચિત્રકારને બહુ નવાઈ લાગી, કરે તમને આવું શું દુઃખ લાગી એવું કે તમે આમ રોવા માંડ્યા. એટલે એ મોડેલે કીધું કે આપણે જો યાદ હોય તો ઘણા વર્ષ પહેલાં ગોડ ઇન મેન, માનવમાં દેવ, આ જાતનું તમે ચિત્ર બનાવ્યું હતું અને એના મોડેલ તરીકે હું જ હતો. અને આટલા વર્ષ પછી ડેવિલ ઇન મેન, માનવમાં દાનવ, આ ચિત્ર તમે બનાવી રહ્યા છો જે અત્યારે તમે મને વિગત કીધી. તો આ એ માનવીમાં દેવ ચિત્રનું મોડેલે હું જ હતો અને આજ આ ડેવિલ ઇન મેન, માનવમાં દાનવ, એ ચિત્રના મોડેલ તરીકે હું છું. એની આ વ્યથા કોરિકાઈ હૃદય. એટલે ચિત્રકાર એને પૂછ્યું કે આવી દશા તમારી કઈ રીતે થઈ? એટલે મને એટલું જ કીધું કે સંગ દોષ થયો, મને માત્ર સંગ દોષ થયો, એમાં આ સ્થિતિ સર્જાણી. 12:30 એક વાગ્યાને ભૂખ લાગે અને માણસ ભોજન કરી લે ને, એનું નામ પ્રકૃતિ છે. પણ ભૂખ ન લાગી હોય અને છતાંય જો ખાવા બેસી જાય તો આ વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય છતાં, આ જન્માષ્ટમી છે, રામનવમી છે, એકાદશી, મારે ઉપવાસ છે, એમ કરીને જો ભોજન ન કરે તો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠવું એનું નામ સંસ્કૃતિ છે અને પ્રકૃતિથી નીચે પતન તરફ જવું એનું નામ વિકૃતિ છે. એટલે રહીમને કીધું છે કે રહીમને નીચેનો સંગ બસી, લગત કલંકન કાહી, દૂધ કલારી કર ગ્રહે, મડહી કહે સબતાય. રહીમન નીચન સંગ બસી, લગત કલંકન કાઈ, નીચ હરે વસવું અને એનો પાછો કલંક ન લાગે એમ વિચારવું ને, શક્ય જ નથી કોઈ હિસાબ. એક નૃત્યાંગના હોય ને, એ દૂધ લઈને જતી હોય તો લોકો એમ જ કહે છે કે આ દારૂ છે, એમ સંગ દોષ થયો. બસી કુસંગ ચાહત કુશલ ય રહીમન અફસોસ, મહિમા ઘટી સમુદ્ર કી, રાવણ બસા પરોસ. હવે સેતુબંધ બાંધવો પડ્યો, સમુદ્ર બંધનમાં આવી ગયું અને એ દીતો અવરોધરૂપ બન્યો હતો લંકામાં પ્રવેશ કરવામાં. અને સેતુબંધ બંધાણો તો સમુદ્રનો કોઈ દોષ નહોતો, ખાલી પાડોશમાં રાવણ હતો. અને રાવણ એ વિવેક છે, સબ હોત હૈ નહીં પઢાઈ કો ભેદ, પઢકર ભી રાક્ષસ રહા રાવણ ચારો વેદ. એની સામે જો બાટન વારે કે લગે જો મહેંદી કો રમ રંગ, યો રહીમ સુખ હોત હૈ ઉપકારી કે સંગ, બાટન વારે કે લગે જો મહેંદી કો રંગ. એટલે મહેંદી જે વેચતો હોય ને, એના હાથ લાલ થઈ જાય, સરસ લાગે એને, લાલ હાથ એની મેળે રંગાઈ જાય. અને ખુશ્બુ જે અત્તર વેચતો હોય છે તો એ પોતે ખુશ્બુદાર બની જાય.
तो सज्जनों की संगत बुरी जन की कृपा बुरी भलो सज्जन को तारा सूरत अति तपे तब बरसन किया। उत्तम प्रकार नो संग मळो जीवन में ये जीवन की सार्थकता से। आभार, धन्यवाद।